સુમૂલ ડેરીનું વધ્યું દેવું. સુમૂલે લીધી 1000 કરોડની લોન. દક્ષિણ ગુજરાતનું સહકારી માળખું દેશભરમાં મજબૂત માળખું માનવામાં આવે છે, પછી તે ખાંડ ઉત્પાદનમાં હોય કે પછી દૂધ ઉત્પાદનમાં. પરંતુ હાલ દૂધ ઉત્પાદન કરતી સુમૂલ ડેરીની હાલત કફોડી બની છે. સુમૂલ ડેરીમાં બોર્ડની બેઠકમાં વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. અહેવાલમાં બતાવેલા હિસાબથી સુમૂલ ડેરીમાં ખળભળાટ મચી ગયો, જેમાં ખુલાસો થયો કે સુમૂલ ડેરીના સંચાલકોએ કુલ 1000 કરોડની લોન લીધી છે. અહેવાલ પર નજર કરીએ તો સૌથી વધુ સુમૂલ ડેરીએ 509 કરોડની ટર્મ લોન લીધી છે, જ્યારે 346 કરોડ રૂપિયાની શોર્ટ ટર્મ લોન સુમૂલ ડેરીએ લીધી છે. તેવી જ રીતે 167 કરોડ રૂપિયાની કેટલ લોન લીધી છે. વાર્ષિક આપણે એક વાર્ષિક અહેવાલ બહાર પાડતા જ હોઈએ અને વાર્ષિક અહેવાલમાં દરેક પ્રકારના આંકડા આવતા જ હોય છે. આ વખતે પણ પશુપાલકોને સારામાં સારો ફાયદો આપ્યો જ છે. ગત વર્ષે આપણે 75 રૂપિયાનો ભાવફેર આપ્યો હતો, આ વર્ષે આપણે પશુપાલકોને 80 રૂપિયાનો ભાવફેર આપવા માટે જઈ રહ્યા છીએ, જે પૂરા ગુજરાત નહીં ભારતભરની અંદર મોખરે રહેશે. કઈ વખતે પણ આપણે મોખરે હતા. સુમૂલ ડેરીએ લીધેલી આ લોનની મોટી અસર પડશે. 2011-12માં 1 લિટર દૂધ પર 70 પૈસા વ્યાજ હતું, હવે 2018-19માં 1 લિટર દૂધ પર 1.50 રૂપિયા વ્યાજ થઈ ગયું છે, જેના કારણે જે સભાસદો છે તેને નુકસાન થશે. ફેટના ભાવ પણ ઘટાડવા પડે તેવી સ્થિતિ સર્જાશે. રોકાણની સામે સુમૂલની આવક ઓછી છે, તેથી ડેરીના પ્રમુખ રાજુ પાઠકના વહીવટને લઈને અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. સુમૂલનો ઉપયોગ ભાજપના પ્રચાર પ્રસાર માટે પણ થતો હોવાનો આક્ષેપ લાગતા રહ્યા છે. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. એ તમામ લોનને કારણે વાર્ષિક 64 કરોડ રૂપિયા જેટલું વ્યાજ સુમૂલને લાગ્યું છે. એ પ્રતિ લીટર 1 રૂપિયા 10 પૈસા થાય છે. અને આવનારા જે અંદાજપત્ર બતાવવામાં આવ્યું છે એમાં 94 કરોડનું વ્યાજ બતાવવામાં આવ્યું છે. એ જો દૂધની ગણતરી કરીએ તો 1 રૂપિયાનો 50 પૈસા લાગે એમ છે. જે અગાઉના વર્ષમાં 2011-12માં માત્ર 70 પૈસા હતું, તે સતત મોટા મોટા પ્રોજેક્ટો જે કરવામાં આવ્યા એ પ્રોજેક્ટોનું ભરણ આજે દૂધ ઉત્પાદકો ભોગવી રહ્યા છે. સુરતના સહકારી માળખામાં ભાજપનો દબદબો વધી ગયો છે. રાજીવ પાઠક સહિતના હોદ્દેદારો પોતાની મનમાની ચલાવીને સુમૂલ જેવી સહકારી સંસ્થાને 1000 કરોડના દેવામાં ઉતારી દીધી છે. દક્ષિણ ગુજરાતમાં 7 લાખ લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આજીવિકા મેળવી ગુજરાન ચલાવે છે, ત્યારે સુમૂલની હાલની સ્થિતિ જોતા સુમૂલ વ્યક્તિગત અને રાજકીય પાર્ટી પોતાનો હિત સાધવામાં દેવાળો ફૂંકે તેવી ચિંતા વધી ગઈ છે. દેવેન ચિત્તે, TV9 સુરત. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.